નમસ્તે. ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ, ધોરણ ચાર કમ્પ્યુટર આપણે લાસ્ટ પીરિયડમાં શું જોયું હતું? બધાએ ગોળ અને ચોરસ દોરેલું હતું કમ્પ્યુટરમાં, બરોબર છે? આજે હું તમને લોકોને બલૂન દોરતા શીખવાડીશ, ફુગા દોરતા શીખવાડીશ. એટલે આપણે બે અથવા ત્રણ બલૂન દોરવાના રહેશે. જુઓ બાળકો, આપણે લાસ્ટ પીરિયડમાં આ વસ્તુ જોયેલી હતી કે પેન્ટ પ્રોગ્રામની મદદથી ચોરસ અને ગોળ દોરો. પછી તમે બધાએ આવા મસ્ત મસ્ત દોર્યા હતા, બરોબર છે? આજે હું તમને લોકોને ફુગા એટલે કે બલૂન દોરતા શીખવાડીશ. બે અથવા ત્રણ ફુગા દોરવાના છે. સૌથી પહેલાં તો એના માટે કયા કયા ટૂલનો ઉપયોગ થશે તે આપણે જોઈ લઈએ. રેક્ટેંગલ એટલે કે ચોરસ, બીજું છે ઓવેલ, ઓવેલ એટલે કે ગોળ, અને ત્રીજું છે લાઈન એટલે કે આપણે દોરો દોરવો હોય ને થ્રેડ, બરોબર, એના માટે લાઈન ટૂલનો ઉપયોગ કરશું. ચોથું છે ફિલ વિથ કલર, એટલે આપણે ચોથું છે ફિલ વિથ કલર, બરોબર છે? હવે આપણે જોઈએ, તમારે આવી રીતે બલૂન દોરવા ડ્રો કરવાના રહેશે. જુઓ, દેખાય છે આ બે ગોળ, મેં ગોળ એટલે કે ઓવેલ, બરોબર છે? લાઈન છે એટલે કે દોરો છે, તેનાથી મેં આવી રીતે કર્યું. ત્રણ ફુગા દોરો તો નીચે મેં બ્લેક કલરનું સ્ટેન્ડ કર્યું છે, એમાં મેં રેક્ટેંગલનો યુઝ કર્યો છે, દોરા માટે લાઈન ટૂલ યુઝ કર્યું છે, અને બલૂન માટે મેં ઓવેલનો યુઝ કર્યો છે. તો ચલો આપણે સૌ પ્રથમ ડ્રો કરતા શીખીશું. ચલો આપણે સૌથી પહેલાં તો પેન્ટ પ્રોગ્રામ ખોલીએ. પેન્ટ પ્રોગ્રામ કેવી રીતે ખોલાય યાદ છે બધાને? જો યાદ ન હોય તો અહીંયા જોઈ લેજો, અને હવે ફરજિયાત યાદ રાખજો. સ્ટાર્ટ, પછી ઓલ પ્રોગ્રામ ઉપર તમારે આવી રીતે માઉસ રાખવાનું છે, બીજે ક્યાંય ફેરવવાનું નથી. પછી એસેસરીઝ, આવી રીતે બ્લુ કલરની પટ્ટી આવે એના ઉપર માઉસ રાખવાનું, પછી તમારું ડાબું બટન પ્રેસ કરવાનું. હવે જુઓ, પેન્ટ દેખાય છે અહીંયા, PAINT, અહીંયા જે છે કલરની પ્લેટ છે, બ્રશ છે, એના ઉપર માઉસ રાખી અને ક્લિક કરવાના. આ તમારું શું થઈ ગયું? પેન્ટ પ્રોગ્રામ ખુલી ગયું. તો આપણે પેન્ટ પ્રોગ્રામની સ્ક્રીન જોઈ લઈએ. સૌથી પહેલી લાઈનને શું કહે છે? ટાઇટલ બાર. ટાઇટલ બાર પર ટોટલ કેટલા બટન હોય છે? ટાઇટલ બાર પર ટોટલ ત્રણ બટન હોય છે, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. બીજી લાઈનને શું કહે છે? મેનુ બાર કહે છે. મેનુ બારની અંદર તમે જુઓ, હોમ છે, હોમની અંદર આવી રીતે તમને ટૂલ આપેલા છે, બરોબર છે? જેના વિશે આપણે લાસ્ટ પીરિયડમાં માહિતી મેળવી હતી. ત્યારબાદ આ તમને દેખાય છે વ્હાઇટ કલરનું, જે આ વ્હાઇટ કલરનું છે એને શું કહે છે? ડ્રોઈંગ એરિયા, બરોબર છે? તો સૌથી પહેલાં આપણે ફુગા ડ્રો કરવા માટે, બલૂન ડ્રો કરવા માટે હું રાઉન્ડ લઈશ. રાઉન્ડ ઉપર ક્લિક કરીશ એટલે જુઓ, રાઉન્ડ છે ને એ ઓરેન્જ કલરનું થઈ જશે. ઘણા બાળકો કેવું કરે છે કે હવે સરખું ક્લિક નથી કરતા, આવી રીતે આમ કરી અને પછી આમ કરવા જાય છે, એટલે સરખું ક્લિક થતું નથી, બરોબર છે? એટલે તમારે શું થાય છે કે એ વસ્તુ તમારી ડ્રો થતી નથી. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું, તમે રાઉન્ડ ઉપર ક્લિક કરો એટલે એનો આકાર છે ને લાઇટ ઓરેન્જ કલરનો થઈ જાય, અને અહીંથી તમારે બ્લેક કલર સિલેક્ટ કરવાનું. હવે માઉસનું ડાબું બટન દબાવી રાખવાનું, મૂકવાનું નહીં. પછી તમારે જેવડું નાનું કરવું હોય નાનું, મોટું કરવું હોય તો મોટું, એવી રીતે કરી અને મૂકી દેવાનું. હવે જુઓ, આ પ્રેસ કરો એટલે આ અહીંથી નાના મોટું થાય. જુઓ, આ થઈ ગયું એટલે તમારે જુઓ 8 ડોટ દેખાશે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. હવે અહીંથી શું થશે? નાના મોટું થશે. આવો એરો તમે લઈ આવશો ને એટલે આવો એરો આવશે, આનાથી શું થશે? નાના મોટું થશે. આવી રીતે નાના મોટું કરી નાખ્યું. હવે જુઓ, પાછું આના ઉપર ક્લિક કરવાનું, અહીંથી પાછો બ્લેક કલર સિલેક્ટ કરવાનું. ને હવે હું શું કરું છું? પાછું રાઉન્ડ કરું છું. હવે મારાથી અવડુંક જ રાઉન્ડ થયું, તો હવે હું શું કરીશ? ડિલીટ નહીં કરું, પણ આનાથી હું શું કરીશ? નાના મોટું કરી નાખીશ. જુઓ, થઈ ગયું. હવે શું કરવાનું છે? થ્રેડ ડ્રો કરવાનું. થ્રેડ એટલે કે દોરો દોરવાનો છે. તો શું કરશું? આપણે લાઈન ટૂલનો ઉપયોગ કરશું. આ દેખાય છે લીટી, લાઈન કહેવાય ને, લાઈન ટૂલનો યુઝ કરશું. તો શું કરશું? અહીંયા ફુગા ઉપર તમને જુઓ, વચ્ચે જે પ્લસ દેખાય છે એમાં વચ્ચે નાનું એવું રાઉન્ડ દેખાય છે,
એને છે ને હું અહીંયા આના ઉપર રાખીશ અને પછી હું આવી રીતે ધીમે થી નીચે લઈ જઈશ અને આવી રીતે મૂકી દઈશ. જુઓ થઈ ગયું. હવે લાઈન પણ આને આવી રીતે નાના મોટી થાય, આવી રીતે માઉસ રાખો ને એટલે. પાછું ફરી એક વખત હું લાઈન લઈશ ને ફરી એક વખત હું ડ્રો કરીશ. જુઓ થઈ ગયું, બરોબર છે? જુઓ ઘણાથી છે ને આવું થાય છે, તો શું કરવાનું? અહીંથી લાઈન નાના મોટી કરવાની, બરોબર છે? હવે જુઓ આ મસ્ત મજાના તમે ડ્રો તો કરી નાખ્યા પણ કલર કર્યા નથી. તો કલર માટે આને આ યુઝ કરવાનું, જે તમને આ દેખાય છે બાલટી દેખાય છે કલરની, એના ઉપર ક્લિક કરવાનું. એને શું કહે છે? ફિલ વિથ કલર. ફિલ વિથ કલર ઉપર ક્લિક કરશો એટલે એનો શેપ, એનો જે છે ને એ ડાર્ક ઓરેન્જ થઈ જશે. પછી અહીંથી તમારું મનપસંદ કલર સિલેક્ટ કરવાનો, જે આ કલર વનની અંદર દેખાશે. આને હું કેવો કલર કરું છું? રેડ. અને આને હું કરું છું યલો. તો મસ્ત મજાના ડ્રો થઈ ગયા તમારા ફુગા, બરોબર છે? આવી જ રીતે ત્રણ ફુગા ડ્રો કરવાના છે, જે હું તમને બતાવી દઉં ત્રણ ફુગા કેવી રીતે ડ્રો થશે. ચાલો તો ચલો આપણે જોઈએ ત્રણ ફુગા ડ્રો કરતા શીખીએ. સૌથી પહેલાં રાઉન્ડ ઉપર ક્લિક કરું છું. હવે જુઓ આ કેમ યલો કલરનું થયું? શું કામે? કારણ કે કલર વનમાં કયો કલર મેં લીધો છે? યલો. એટલે અહીંયા મારે કયો કલર લેવાનો? બ્લેક કલર. હવે હું અહીંથી નાના મોટું કરું છું, બરોબર છે? હવે મારે કયો કલર લેવાનો? પાછું કયો શેપ લેવાનો? ઓવેલ, બરોબર છે? હવે હું પાછો હજી એક ફુગો ડ્રો કરું છું. આ થઈ ગયો ડ્રો, બરોબર છે? એવી જ રીતે હું પાછો બીજો એક ફુગો ડ્રો કરું છું, બરોબર છે? જુઓ આ ફુગો ડ્રો થઈ ગયો, આવી રીતે ડ્રો થઈ ગયું. હવે જુઓ લાઈન ડ્રો કરવાની છે. લાઈન કેવી રીતે કરશું? મેં તમને હમણાં શીખવાડ્યું હતું. લાઈન ઉપર ક્લિક કરીશ, પછી અહીંયા જે છે એને હું ધીમેથી નીચે લઈ જઈશ, પછી અહીંથી પણ ડ્રો કરી અને વચ્ચેથી આમ નીચે લઈ જઈશ. ત્રણેય દોરા છે એ હું ભેગા કરીશ, ત્રણેય લાઈન ભેગી કરીશ. થઈ ગયા ત્રણ ફુગા. હવે હું ચોરસ દોરીશ. ચોરસમાં છે એ હું બ્લેક કલર જ સિલેક્ટ કરું છું અને હું અહીંયા નાનું એવું ચોરસ દોરું છું. અને પછી એને આવી રીતે ઉપાડી અને હું નીચે મૂકું છું. સમજાઈ ગયું બધાને? અને હવે હું મનપસંદ કલર પૂરું છું આમાં. આમાં ગ્રીન, આમાં સ્કાય કલર, આમાં જે છે એ વાયોલેટ, અને અહીંયા હું કરું છું બ્રાઉન કલર. તો બધાને દોરાઈ ગયા ફુગા. આવી રીતે ડ્રો કરવાના છે. જે બાળકોની ઘરે કમ્પ્યુટર હોય તે લોકો ડ્રો કરી લેજો. જે બાળકોની ઘરે કમ્પ્યુટર હોય એ લોકો ડ્રો કરી લેજો મસ્ત મજાનું. અને જે બાળકોની ઘરે નથી તે લોકો યાદ રાખશે ટૂલના નામ, કયા કયા ટૂલનો ઉપયોગ થાય છે, બરોબર છે? ત્યાં સુધી બધા બાળકોને આવજો.